એવું કહે છે કે આપણા ટીકાના ભાવે 300 સઠ રૂપિયા ડોંગર ખરીદવાની, અને દિવ્ય ભાસ્કરમાં એક અઠવાડિયા પહેલાં એવું આવેલું કે ખેડૂતો 350ની આજુબાજુ માર્કેટમાં ભાવ મળી રહેશે અને ખેડૂતો ઇમકા આનંદિત છે. ખરેખર રિયલમાં સ્થિતિ શું છે એ મીડિયા સમક્ષ મારે જણાવવું છે. 240 રૂપિયાથી હજારજી સ્ટાર્ટ કરે છે અને 290-300ની આજુબાજુ પૂરું થઈ જાય છે તો સારા માલમાં 367 રૂપિયા ગવર્મેન્ટને બોધેલા છે એટલો ભાવ મળવો જોઈએ. માલ ખરાબ હોય તો તમે ભાવ ઓછો આપો, બરાબર છે, પણ હરાજીમાં જો ખેડૂતોની આ રાજકારણીઓની સંસદ સભ્યોની ધારાસભ્યોની થોડી પણ ચિંતા હોય તો આ હરાજી થાય છે. એ વખતે એક પણ વાર મુલાકાતે આવ્યા નથી અને ખેડૂતોની ચિંતા કરવા માટે એમને સજાગ થવાની જરૂર છે. ખેડૂત અત્યારે હાલ પાયમાલ છે, આટલા નીચા ભાવમાં ખેડૂતને ડોગર વેચી પોસાયેવી છે નહીં. એટલે મારી મીડિયા દ્વારા ગુજરાત ગવર્મેન્ટની એક વિનંતી છે કે તમે રિયલમાં માર્કેટમાં શું ભાવ પડે છે એની ખેડૂતો જોડે આવીને તપાસ કરો, તમારા પ્રતિનિધિ મોકલો, અને તમે જો ડોગર ખરીદવાની 367ના ટેકાના ભાવે શરૂ કરી હોય તો કઈ જગ્યાએ શરૂ કરી છે એ ખેડૂતોને જણાવો. એના માટે કોઈ હજુ વ્યવસ્થા થઈ નથી, નહીં તો ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં છે. અમારા જો હોય ગાડી કે સરકારી પ્રતિનિધિ 367 ભાવ ખરીદી કરવાવાળો કોઈ જોવા મળતો નથી અથવા કોઈ કહેવાવાળો આવતો નથી. પેલું તો અને આ જે ખરીદી કરવાવાળો જે માણસ આવશે એ પહેલાં તો પૈસા હોય ને એટલે બધું લઈ લઈશું ઊંચા ભાવ, અને પૈસા નબળા થઈ ગયા એટલે ખેડૂતો નબળા કરી નાખવાના. આ હોય ધંધો, આપણે આટલી ખબર પડી, બીજી ખબર પડતી નહીં કશી. ખેડૂતો મારી દેવા ધંધા છે, ખેડૂતો આજની પરથી 240 થી પૈસા નહીં જતા. હરાજી બંધ કરી દઈએ, હરાજી બહુ બોલું છે. ખેડૂતો કઈ રીતે માલ હાલ, માલ કચકા જેવો માલ હોય છે, પછી કે હા 300-400 માલ થાય એવો માલ આજે લોકો 200-300 માગી છું. ખેડૂતો છે માલ હાલ કેવાનું વિચાર કરો તમે, એવું આ પ્રશ્ન ઉભો થયો છે. ખેડૂતો માટે તો આજે ઢીલું જ છે બધું. તીજ શાક માર્કેટમાં જે ડોગેરાના ટ્રેક્ટર આવ્યા છે એનો ભાવ 240 થી 300 રૂપિયા સુધીનું એરાજી અટકી જાય છે, અને જે ખેડૂતોને પોષણતો ભાવ મળતા નથી એ માટે જે આંદોલન કરી નહીં થાય તો ખેડૂત આંદોલન થશે. સંસદ સભ્ય અને એમએલએ સાહેબ અહીંયા આવી અને અહીંયા ખેડૂતોની જે સમસ્યા છે એનો નિરાકરણ લાવી, નહીતર ખેડૂતો રોડ ઉપર ઉતરી જશે અને કોઈ બી ગામમાં કે શહેરમાં કોઈ સંસદ સભ્ય કે એમએલએના અંદર ઘૂસવા દેવામાં આવશે નહીં. જ્યાં સુધી ખેડૂતોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી ઉગ્ર આંદોલન થશે એવી ચીમ. તારીખ 19/11/2019 દિવસે પ્રાંતિજ એપીએમસીની અંદર ખેડૂતોની આવક આવેલ જેના અનુસંધાનમાં ઇન્ટરવ્યૂ આપું છું વેપારી પ્રતિનિધિ તરીકે, જેમાં ખેડૂતો સરકાર દ્વારા નિયત કરેલો ભાવ 1815 બી ગ્રેડ ડાંગરનો, અહીંયા બી ગ્રેડ ડાંગરનું વાવેતર વધારે થાય છે અને એમની એવી માગણી છે કે 1815 રૂપિયા ભાવ સરકાર દ્વારા નિયત કરેલો છે તો મિનિમમ ભાવ અમારે ખેડૂતોનો ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ. પરંતુ સરકારના કોઈપણ પ્રકારના પ્રતિનિધિ અહીંયા સલાલ અથવા પ્રાંતિજ સેન્ટરની અંદર આવતા નથી અને કોઈપણ પ્રકારની ખરીદી કરતા નથી. તેમજ વેપારીઓને ગયા વર્ષે 2-2.5 કરોડ રૂપિયાનું નુકસાન આ સેન્ટરમાં થયેલ છે. ઊંચા ભાવે ડાંગરની ખરીદી કરી હતી જે એમને બજાર હાજર બજાર નીચી હોવાથી નીચા ભાવે વેચવું પડ્યું હતું. સરકારનું કામ સેવા કરવાનું છે, વેપારીઓનું કામ નફા નુકસાનનું છે. વેપારી કેટલી વાર નુકસાન કરીને ખરીદી કરી શકે? આ વર્ષે ખેડૂતોનો માલ વરસાદ તેમજ ખરાબ વાતાવરણના કારણે ખૂબ ડેમેજ થયો છે, જેના કારણે ઘણા માલોની અંદર ફરિયાદ આવે છે કે માલ ખૂબ ડેમેજ છે અને કેટલ ફૂટ જેવો માલ થઈ ગયો છે. અને મોઇસ્ચરનું પ્રમાણ કટિંગ પહેલાં ડાંગર ઝૂડી લેવામાં આવતી હતી, અત્યારે કટિંગ કરવામાં આવે છે હાર્વેસ્ટરથી, જેના કારણે અંદર મોઇસ્ચરનું પ્રમાણ આવે છે અને એની વજન ઘટ પણ થાય છે, જેના કારણે ભાવ ડિફરન્ટ પડે છે. ખેડૂતોની માંગણી સતત એવી છે કે તમે સરકારી ભાવે માલની ખરીદી કરો.